વહી નીકળ્યા છે તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં। वरसाद पड़तानी साथे ज भूजना रस्ता उपर गटरना पानी वही निकले छे अने आ समस्या हवे भूजवासीओ माटे दररोजनी समस्या बनी गई छे। भूजवासीओ आ समस्याने नाथवा माटे गमे तेटला प्रयत्नो करशे परंतु लागता वळगता तंत्र द्वारा तेनी पाछळ कोई ज पगला लेवामां नहीं आवे। त्यारे वात करीए भूजनी नवी शाक मार्केट पासेना विस्तारनी के आ विस्तारमां 24 कलाक अवरजवर रहती होय छे अने आ एक एवो विस्तार छे के ज्यां शाक मार्केट भराती होय छे अने महिलाओने फरजियातपणे શાક લેવા માટે અહીં જ આવવું પડતું હોય છે। અને આ દ્રશ્ય પરથી આપ જોઈ શકો છો કે આ વિસ્તારમાં કેટલા બધા ગટરના પાણી ભરાયેલા છે અને સાથે સાથે ત્યાં પાસેમાં આવેલી દરગાહની દિવાલ પણ તૂટી ગઈ છે અને તેનો મલબો રસ્તા પર એમ જ પડ્યો છે। છેલ્લા કેટલાય દિવસથી આ દિવાલ તૂટી ગઈ છે તેમ છતાંય લાગતા વળગતા તંત્ર દ્વારા આ બાબતેની કોઈ જ કામગીરી કરવામાં નથી આવી અને નથી ત્યાંથી જે કચરાનો ઢગલો છે તે ઉપાડવામાં આવ્યો। તો એક તરફ ગટરના પાણી રસ્તા પર વહી નીકળ્યા છે તો બીજી તરફ આ દિવાલનો જે કચરો છે તે રસ્તા પર પડ્યો છે। આમ છતાં લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી અને આ મુશ્કેલીનો સામનો ત્યાં શાકભાજી ખરીદવા જતી મહિલાઓને કે પછી ત્યાં જે શાકની લારીવાળા ઊભે છે તેને કરવો પડે છે। તો લાગતા વળગતા તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવે ને મહિલાઓની મુશ્કેલીનો હલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।